कॉर्पोरेटर जहा भरवाड़ी आगेवानी हेठळ आजरोज वडोदरा शहर कोंग्रेसना ओबीसीना आगेवानो होद्देदारो तथा ओबीसी ज्ञातिना आगेवानोए समर्पित आयोगना चेरमेन समक्ष स्थानिक स्वराज्यनी चूंटणीओ सहित तमाम क्षेत्रमा 27% अनामत आपवा तेमज आ अनामतमा कोईपण प्रकारनी छेड़छाड़ नहीं करवानी मांगणी साथे आवेदनपत्र आप्युं हतुं। समग्र गुजरातमा स्थानिक स्वराज्यनी चूंटणीओमांथी ओबीसी अनामत काढी नाखवानी गुजरातनी भाजप सरकारनी नीतिना कारणे समग्र गुजरातना 146થી વધુ જ્ઞાતિઓ પર કરવામાં આવેલ અન્યાય તેમજ સુપ્રીમ કોર્ટે પણ 6 મહિનામાં ગુજરાત સરકારને ઓબીસીની વસ્તી ગણતરી કરી કોર્ટમાં જવાબ આપવાનું કીધું છતાં પણ સરકાર દ્વારા કોઈ જવાબ આપવામાં નહીં આવતા સમય વીત્યા બાદ સરકાર દ્વારા ઓબીસી અનામત કાઢી નાખવાની વૃત્તિના વિરોધમાં 27% અનામત જે આપવામાં આવેલ છે એ ફરજિયાત આપવામાં આવે એવી માંગણી સાથે આજે રાજ્ય સરકાર દ્વારા નિવૃત્ત જસ્ટિસ શ્રી કે એસ ઝવેરી સાહેબના અધ્યક્ષપણા હેઠળ સમર્પિત આયોગની રચના કરવામાં આવેલ છે। જે આયોગ આપણને સાંભળવા માટે આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે બપોરે 3 કલાકે વડોદરા શહેરના ઓબીસીના આગેવાનોની રજૂઆત સાંભળી હતી, જેના ભાગરૂપે વડોદરા શહેરના કોર્પોરેટર જહા ભરવાડની આગેવાનીમાં વડોદરા શહેર કોંગ્રેસના ઓબીસીના આગેવાનો હોદ્દેદારો તેમજ ઓબીસીની જ્ઞાતિના આગેવાનોએ સમર્પિત આયોગ ચેરમેન સમક્ષ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત તમામ ક્ષેત્રમાં 27% અનામત આપવા તેમજ અનામતમાં કોઈપણ જાતની છેડછાડ નહીં કરવાની માંગણી સાથે આવેદન પત્ર આપ્યું હતું। ગુજરાત સરકાર દ્વારા એક સમર્પિત આયોગની રચના કરવામાં આવી છે, જે ઓબીસી જ્ઞાતિઓના રિઝર્વેશન વિશે જ્ઞાતિને પડતી તકલીફો વિશે માહિતી એકત્રિત કરવા સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રચના કરવામાં આવી છે। તમામ ઓબીસી જ્ઞાતિની રજૂઆતો કરવા માટે 30 સાથે જાહેરનામું બહાર પાડીને ફક્ત 7 વર્કિંગ ડેઝનો સમય આપવામાં આવ્યો હતો। આટલા નાના આટલા ટૂંકા સમયગાળામાં કઈ રીતના તમામ જ્ઞાતિ સુધી આ ઇન્ફોર્મેશન પહોંચે, ગુજરાતની 52% ઓબીસી વસ્તી હોય ત્યારે તમામને આ ઇન્ફોર્મેશન પહોંચે, તમામ સ્ટેક હોલ્ડર્સને માહિતી મળે ને એ લોકો પોતાની રજૂઆત કરે તેના માટે પૂરતો સમય આપવામાં આવ્યો નથી। અમારી ડિમાન્ડ છે કે આને 20 દિવસ એક્સટેન્ડ કરવામાં આવે। તદુપરાંત જે એક્ઝિસ્ટિંગ લોકલ બોડીઝના આંકડા છે એ આંકડાઓ આધારિત નિર્ણય લેવાની વાત થઈ રહી હોય તો આ ભ્રામક હોઈ શકે, ખોટા હોઈ શકે। આના માટે સેન્સસ બેઝ જે જ્ઞાતિ આધારિત સેન્સસ થાય એના આંકડા આવે પછી જ આ કમિશન આ બાબતે ડિસિઝન લે એવી અમારી ડિમાન્ડ છે। અને આ આયોગે જે અત્યારે પ્રસિદ્ધિ કર્યા વગર હિયરિંગ રાખ્યું છે, આજે સવારે અમે સિનિયર અધિકારીઓને પૂછ્યું, એ લોકોને બી સમર્પિત આયોગ શું કામ આવ્યું છે, કયા પર્પઝથી આવ્યું છે, તે એની મિટિંગ કેમ રાખવાની છે એની જાણકારી નહોતી, ત્યારે આની બોડી પ્રસિદ્ધિ કરીને તમામ સ્ટેક હોલ્ડર્સ સાથે કન્સલ્ટેશન કરવા પૂરતો ટાઈમ મળે અને પૂરતી રજૂઆત થાય તેવી અમારી માંગ છે। સમગ્ર ભારત દેશમાં જે રીતે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની માંગણી તમામ પક્ષો કરી રહ્યા છે, અમારી કોંગ્રેસ પાર્ટી પણ કરી રહી છે, કે જે રીતે વસ્તી આધારે અનામત આપવાની જોગવાઈઓ છે, વસ્તી આધારે અનામત આપવાની જે વાતો થઈ છે, એ જ રીતે અમારી માંગણી છે કે સમગ્ર ગુજરાતમાં પણ ઓબીસીની જે વસ્તી છે એની ગણતરી કરવામાં આવે। ટોટલ 146 જ્ઞાતિ ઓબીસીમાં આવે છે, તમામ જ્ઞાતિઓ લગભગ તો ઓબીસીમાં આવે છે, તો આ જ્ઞાતિઓની જે વસ્તી છે એના આધારે વસ્તી ગણતરી કરવામાં આવે, જેટલી વસ્તી છે એટલી અનામત આપવામાં આવે એવી અમારી માંગણી છે। પહેલાં 10% અનામત હતી, ત્યારબાદ મંડળ કમિશને 27% અનામત કરી, સુપ્રીમ કોર્ટે કીધું રાજ્ય સરકારને કે ભાઈ તમે ઓબીસીની વસ્તી ગણતરી કરો અને એનો આંકડો આપો, ત્યારબાદ અનામત નક્કી કરીએ, પરંતુ હજી સુધી ગુજરાત સરકાર જાગી નથી। આ સરકારનું કદાચ એવું અમને તો લાગી રહ્યું છે હિટલરશાહી કે આ અનામત કાઢી નાખવાના ફિરાકમાં છે, એટલે અમે ઓબીસીની તમામ જ્ઞાતિઓ વતી માંગણી કરીએ છીએ કે વસ્તી ગણતરી પહેલાં ઓબીસીની જ્ઞાતિઓની વસ્તી ગણતરી થાય, એના આધારે જ આંકડો આપવામાં આવે અને ત્યારબાદ અનામત નક્કી કરવામાં આવે। માત્ર 10% કે 27% છે એ વાત નહીં, તમે જુઓ કે સરપંચોની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હતી એમાંથી પણ ઓબીસીની સીટો કાઢી નાખવામાં આવી, એટલે અમારી ટોટલ માંગણી છે કે ઓબીસીની તમામ વસ્તી ગણતરી થાય, તમામ જ્ઞાતિની વસ્તી ગણતરી થાય 146 જ્ઞાતિની, અને જે આંકડો આવે એટલી અમને અનામત આપવામાં આવે એવી અમારી માંગણી છે।